ગીતાબેન, વેલકમ ટુ ધ શો. નમસ્તે. જય જિનેન્દ્ર. ઓમ શાંતિ. ગીતાબેન, આ બહુ સુંદર પ્રયાસ છે કે આ જીવનશૈલીને અનેક ધર્મના લોકો સુધી પહોંચે એના માટેનો આપણો આ પ્રયાસ, અને જેમાં આપણે ધ્યાન દર્શન પર ચર્ચા કરી એમાં તમે અમને કીધું કે જેના 8 અંગ છે, તો આપણે ગયા એપિસોડમાં એના 3 અંગો વિશે ચર્ચા કરી. ત્રણેય અંગોથી હવે આપણે આગળ વધીએ તો એક બહુ જરૂરી અંગ જૈન દર્શનમાં જેનું વર્ણન છે એ છે અમૂઢ દ્રષ્ટિ. હા, અમૂઢ દ્રષ્ટિ. મૂઢતા શબ્દ તો અનેક જગ્યાએ આપણે સાંભળેલો છે. મૂઢતા એટલે કોઈ પણ વસ્તુની સમજ વગર એને વળગેલા રહેવું. રાઈટ. માત્ર કોઈ આંતરિક ભય કે ઈચ્છાને કારણે આપણે વળગેલા રહીએ, પરંતુ એના વિશેનું સ્પષ્ટ જ્ઞાન કે સમજ આપણી પાસે ના હોય તો એને મૂઢતા કહેવાય છે. રાઈટ. આમ તો સંસારને પણ માનવી વળગેલો છે, એ પણ એક મૂઢતા જ છે. તો અજ્ઞાનનું બીજું નામ જ મૂઢતા છે. કેમ કે આપણે કીધું કે એના સ્વયંના ડેસ્ટિનેશન નહીં જાણતું નથી, એટલે એની મૂઢતા છે. રાઈટ. તો આપણા જીવનમાં આપણે અમુક અમુક મૂઢતાઓને જ્યારે પકડી લઈએ છીએ ત્યારે આંતરિક વિકાસ રોકાઈ જાય છે, રૂંધાઈ જાય છે. માટે જૈન દર્શન કહે છે કે તમે અમૂઢ બનો, અને અમૂઢતા એટલે કે સમજ. પણ કયા કયા ક્ષેત્રમાં આજે માનવી એવી અમૂઢતા કે એટલે કે મૂઢતા એ લઈને ચાલી રહ્યો છે? મૂઢતા એટલે સમજ વગર આજે માણસ એક તો લોકોની વાતો પર, લોકોના અનુસાર કે બીજા લોકો જે રીતે અનુસરે છે એમાં એક ક્યુરિયોસિટીને કારણે એ લિપ્ત થતો જાય છે. જ્યારે આપણે કોઈને સુખી કે આરામથી જીવતા જોઈએ છીએ તો એની જીવનશૈલીમાં એના જીવન યાપન કરવાના જે તરીકાઓ છે એને આપણે પણ એડોપ્ટ કરતા થઈ જઈએ છીએ, પણ આપણે સમજ નથી રાખતા કે હકીકતમાં એના જીવનના સુખ અને શાંતિનો કે એના જીવનનો આધાર બીજી પણ અનેક વસ્તુઓ હોઈ શકે. પણ એક જ દ્રષ્ટિકોણ, એક જ તરફા દ્રષ્ટિકોણ રાખી અને આપણે ઘણી વખત એને આંખ મીચીને અને ફોલો કરવા લાગીએ છીએ. લોકમત કે લોકોનો જે પ્રભાવ છે એ મૂઢતાનું બહુ મોટું આજના સમયનું કારણ છે. ઘણી વખત તમે જેલમાં કેદીઓને જ્ઞાન સંભળાવીએ છીએ, તો એ લોકો એમ કહે છે કે મને એવું લાગ્યું કે મારો મિત્ર આવું કરે છે અને ધનવાન બને છે, મારો મિત્ર આવું કરીને આનંદથી જીવે છે માટે મેં પણ કરી લીધું. જેવા કોઈ ફિલ્મના હીરો કરે છે, જેવા કોઈ ક્રિકેટર કરે છે, એ જ રીતની લાઈફ સ્ટાઇલ, ફેશન સ્ટાઇલ એ અપનાવતા હોય છે. હવે એ ભૂલી જાય છે કે માત્ર ફેશન સ્ટાઇલથી હું એના બરોબર નહીં થઈ શકું, એના વિચારોમાં કંઈ ફરક નથી. પરંતુ એણે જે અચીવમેન્ટ્સ પ્રાપ્ત કરી છે એના માટે એના આંતરિક ગુણો, એની મહેનત, એ વસ્તુ અલગ છે. માત્ર આજે બાહ્ય દેખાવોને આપણે કોપી કરીએ છીએ અને ફોલો કરવા લાગીએ છીએ. જરૂરી એ છે કે આપણે પોતાના નિજ ગુણોને ઓળખીએ, આપણી પોતાની લાક્ષણિકતાઓને ઓળખીએ, સ્વધર્મને જાણીએ અને સ્વધર્મમાં આપણે મજબૂત બનીએ, ત્યારે અમૂઢતા કહેવાય. રાઈટ. તો દર્શક મિત્ર, તમે જોયું કે કેવી સુંદર રીતે બેને આપણને સમજાવ્યું કે આજે આપણે લોકલાજના કારણે, કોઈક એવા શાસ્ત્રો પઠનના કારણે જે આપણી મતિઓ બધી ફરી રહી છે કે આપણે વાંચન તો કરી લઈએ છીએ પણ એનું આચરણ આપણે જીવનમાં કરતા નથી. તો બેનનું કહેવું એમ છે કે ભલે તમે શાસ્ત્રને મહત્વ આપો, કોઈ દેવને મહત્વ આપો, કોઈ ગુરુને મહત્વ આપો, પણ સૌથી વધારે મહત્વ છે કે એના આચરણને મહત્વ આપો અને જીવનમાં શું ધર્મ અને શું ગુરુને તમે સમજો કે કોણ છે. અને આવતા એપિસોડમાં આપણે જરૂરથી એની ચર્ચા કરીશું, માટે તમે બની રહેજો. સમય છે અત્યારે વિદાય લેવાનો. નમસ્તે. સમ્યક્લિફેસ્ટાઇલ.